ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કામરેજ ડુંગરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શાળાની શૌચાલયની સ્થિતિ ખરાબ જણાતા તેમણે જાતે જ સાફ સફાઈ શરૂ કરી સ્વચ્છતા અંગેનો સંદેશો પાઠવ્યો હતો. કામરેજ તાલુકામાં સમાવિષ્ટ ડુંગરા ગામ સ્થિત આવેલી સરકારી પ્રાથમિક શાળાની ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ ઓશિનથી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ શૈક્ષણિક પ્રવૃત્તિઓની અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે શાળાના તમામ વર્ગખંડોની મુલાકાત લીધી હતી. શાળામાં ભણતા બાળકો સાથે વર્ગખંડોમાં બાળ ગોષ્ઠી પણ કરી બાળ વિદ્યાર્થીઓને શિસ્ત સેવા અને પુરુષાર્થ વિશે સમજ પણ આપી હતી. ત્યારબાદ શાળાના શૌચાલયમાં ગંદકી દેખાતા તેઓએ હાજર સ્ટાફને આદેશ આપ્યા વગર જાતે સાફ સફાઈ કરવા લાગ્યા હતા. પાણીની પાઇપ વડે પ્રફુલ્લભાઈએ શાળાના શૌચાલયની સાફ સફાઈ કરી સ્વચ્છતા રાખવા અંગેનો સંદેશો પાઠવી લોકોને શીખ આપી હતી. પ્રફુલ્લભાઈનો સાફ સફાઈ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો પણ શિક્ષણ મંત્રીની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનથી પ્રેરણા લઈ શાળાના શૌચાલયની જાત સફાઈ કરીને વિદ્યાર્થીઓને સફાઈ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે શિસ્ત સેવા પુરુષાર્થ અને બલિદાનના પાયાના ગુણોથી સંચિત થયેલા આજના યુવા વિદ્યાર્થીઓ આવતીકાલના સ્વર્ણિમ રાષ્ટ્રના ઘડવૈયા બનશે. ડુંગરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો ખૂબ સારી જહેમતથી આ વિસ્તારના બાળકોને ભણાવે છે. શાળાની અંદર નિયમિતપણે શિક્ષકો સારી કામગીરી કરે છે, એનું અભિનંદન પાઠવું છું. શાળાના બાળકો પણ ખૂબ ટેલેન્ટ છે અને અક્ષર જ્ઞાનથી લઈને બધી જ પ્રવૃત્તિમાં હોશિયાર છે. આ મતક્ષેત્ર મારો છે કામરેજ વિધાનસભા, એટલે મંત્રી તરીકે તો આવ્યો છું, પણ અમારા વિસ્તારનું આજે થોડુંક સ્વચ્છતા અભિયાન કર્યું છે અને મને ગર્વ છે શિક્ષણ મંત્રી તરીકે કે મારી શાળાના ટોયલેટ સાફ કરતાં પણ મને શરમ નહીં આવે એ હું સંદેશો ગામવાળાને બધા પરિવારજનોને આપું છું. આપણી બાળકો જ્યાં ભણે છે ત્યાં શ્રેષ્ઠ સ્વચ્છતા હોવી જોઈએ અને આ સંદેશથી લઈને દરેક શાળા તો સ્વચ્છ હોવી જોઈએ, પણ નાના બાળકોના ટોયલેટ ઉતરડી પણ સ્વચ્છ હોવી જોઈએ. અને આજે એ સ્વચ્છતા અભિયાન ગ્રાઉન્ડની અંદર કચરો તો સ્વચ્છ છે, પણ ટોયલેટ સાફ કરતા હું શિક્ષણ મંત્રી તરીકે ગર્વ અનુભવું છું.